This program is brought to you by IndianFunkar.com. નમસ્કાર મિત્રો, હું આજે ઇન્ડિયન ફનકારના આંગણે ઊભો છું. ઇન્ડિયન ફનકાર એટલે એક એવું આંગણું, એક એવું ઘર કે જ્યાં કવિતાના કબૂતરો, ગઝલના ચકલાઓ કે જ્યાં રચનાઓ નવી નવી, જ્યાં રચનાઓનું ઝરણાઓ જ્યાં વહેતું હોય છે, તો હું ત્યાંથી એક મારી ગઝલ રજૂ કરવા માગું છું. જો તમને ગમશે તો આ વિડીયો લાઇક કરજો, શેર કરજો અને ઇન્ડિયન ફનકારને સબસ્ક્રાઇબ કરજો. તો મારી ગઝલનો મતલા છે કે જેમ ફાવે તેમ બોલીને મને સુક્કો કરે છે, જેમ ફાવે તેમ બોલીને મને સુક્કો કરે છે, ને હોય કામ તો ફૂલાવીને બધા ફુગ્ગો કરે છે. કે જેમ ફાવે તેમ બોલીને મને સુક્કો કરે છે, ને હોય કામ તો ફૂલાવીને બધા ફુગ્ગો કરે છે. ને હાથ ખુલ્લા રાખી આવ્યા હતા ઘરે કંઈ માંગવાને, હાથ ખુલ્લા રાખી આવ્યા હતા ઘરે કંઈ માંગવાને, એ જ મારી સામે મુઠ્ઠી વાળીને આજ મુક્કો કરે છે. કે હાથ ખુલ્લા રાખી આવ્યા હતા ઘરે કંઈ માંગવાને, એ જ મારી સામે મુઠ્ઠી વાળીને મુક્કો કરે છે. ને ચોકની જેમ જ બધા લખવા સુધી તો સાચવે છે, કે ચોકની જેમ જ બધા લખવા સુધી તો સાચવે છે, ને લખાયા બાદ ભાંગીને ઝીણો ભૂક્કો કરે છે. ને હાથ લાગેલી ખુશીઓ પણ તરત લઈ જાય છે, હાથ લાગેલી ખુશીઓ પણ તરત લઈ જાય છે. માણસો આગળ ખુદા પણ કેવો તુક્કો કરે છે, કે હાથ લાગેલી ખુશીઓ પણ તરત લઈ જાય છે, એ માણસો આગળ ખુદા પણ કેવો તુક્કો કરે છે. ને બહુ ચતુર ચાલાક તારે થવું પડશે આશીષ નહીં તો, કે બહુ ચતુર ચાલાક તારે થવું પડશે આશીષ નહીં તો, આ જગત તો લાગણીઓ બાળીને હુક્કો કરે છે, કે આ જગત તો લાગણીઓ બાળીને હુક્કો કરે છે. તો આ મારી ગઝલ તમને કેવી લાગી એ કોમેન્ટ પણ કરજો, લાઇક પણ કરજો, શેર પણ કરજો, અને ખાસ ખાસ ને ખાસ ઇન્ડિયન ફનકાર ગ્રુપ યુટ્યુબ પર એને સબસ્ક્રાઇબ કરજો. તમારા મિત્રોને પણ કહેજો કે તમને તમારા જીવનની તમામે તમામ ગઝલો, રચનાઓ, કવિતાઓ તમને અહીંયાથી જોવા મળશે, અહીંયાથી સાંભળવા મળશે. આભાર, થેન્ક યુ.